કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠ 6 શાક સબ્જી. શાક અને સબ્જી એટલે કે શાક એટલે શાક અને સબ્જી એટલે કે જે ભાજી ટાઈપ હોય તેને શાક અને ભાજી એ વિશે આપણે માહિતી મેળવીશું. અહીં આપેલ દરેક ચિત્રમાં શાકભાજીના છે. તો વાંચીએ આગળ. नीचे सब्जियों के चित्र देखे और उनके हिंदी और गुजराती नाम पढ़ी. नीचे साग भाजी ना चित्रों ए जुओ अने तेना हिंदी अने गुजराती मा नीचे आपेल नाम वाचो अने तेनी माहिती आपणे मेळववानी छे. पहेलू चित्र छे आ आपेल साग भाजी आपणे दरेके खाधी हशे अने जोई पण छे. पहेलू छे मूळो. તો એને હિન્દીમાં આપણે શું કહીશું? મૂલી. મૂલી એટલે મૂળો. બીજું ચિત્ર શેનું છે? ગાજર એટલે ગાજર. ગાજર વિશે તો દરેકને માહિતી હશે. ગાજરમાંથી શું શું બને? શાક પણ બને અને ગાજરનો હલવો પણ બને જે તમે ખાધો જ હશે. હવે આગળ છે ચિત્ર આલુ એટલે બટાટા. બટાટાનું તો અનેક જાતના પકવાન બને છે, ફરસાણ પણ બને છે. તો બટેકા વિશે તમને માહિતી તો હશે. હવે આગળ આપેલ ચિત્ર છે શાનું? મટર. મટર એટલે વટાણા. કોઈક દિવસ મમ્મીના જોડે તમે મદદ કરતા હો ઘરકામમાં ત્યારે વટાણા તો ફોલ્યા હશે અને તે શામાં શામાં કયા શાકમાં વપરાય છે તેની પણ તમને ખબર હશે. હવે આગળનું ચિત્ર છે આ અલગ અલગ પાંદડાવાળું. શેનું છે? કોબી. તો એને આપણે હિન્દીમાં શું કહીશું? બંધ ગોબી. બંધ ગોબી એ ખાસ જોડણી ધ્યાન રાખવી. બના ઉપર બિંદી આપી છે અને ગોબી અહીં કોબી લખાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આગળનું ચિત્ર તો આપણને ખબર છે કે ફૂલેવાનું છે. આપણે મમ્મી જ્યારે શાક સમારતી હોય ત્યારે આપણે આનું એક 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 ફૂલડું ખાઈએ છીએ. તો આને શું કહેવાય? ફૂલેવર. તો એને આપણે હિન્દીમાં શું કહીશું? ફૂલ ગોબી. જેમ આપણે કોબીમાં લખ્યું ગોબી એમાં પણ આમાં પણ પાછળ આવશે ગોબી. તેની ખાસ ધ્યાન રાખવું. હવે આગળ છે ચિત્ર શેનું? દૂધીનું. દૂધી એટલે લૌકી. લૌકીનો હલવો પણ બને અને શાક પણ બને છે. આગળ ચિત્ર આપેલું છે રીંગણ એટલે બેંગણ. ખાસ કરીને આ રીંગણ બધાને બહુ ઓછા ગમતા હોય છે પરંતુ આનું બહુ ખૂબ જ અને સ્વાદિષ્ટ શાક અને ભોજનમાં વપરાય છે. તો આને આપણે હિન્દીમાં શું કહીશું? બેંગન. આગળ છે ભીંડો. તેને હિન્દીમાં શું કહેવાય? ભીંડી. ભીના માથે અને ડની વચ્ચે બિંદી આપી છે તેની ખાસ ધ્યાન રાખવી. હવે આગળનું ચિત્ર છે લાલ લાલ ટમેટું. ટમેટાને તો દરેક જણા ઓળખતા જ હશો. તો એને હિન્દીમાં કઈ રીતે લખાય? ટમાટર. આગળ છે તીખું તીખું મરચું. તો મરચાંને આપણે હિન્દીમાં શું કહીશું? મિર્ચ. જે શાકભાજી તરીકે દરેક મસાલા તરીકે પણ ઉપયોગ થાય છે. આગળ આપેલું છે કડવું કડવું કારેલું. તો કારેલાને આપણે હિન્દીમાં શું કહીશું? કરેલા. આ રીતે આપણે અહીં આપેલ ચિત્રની માહિતી મેળવી જે આપણે શાક સબ્જી એટલે કે શાકભાજી તરીકે ઓળખીએ છીએ. આગળ માહિતી મેળવીએ. હવે છે આ પાઠ દરમિયાનનું સ્વાધ્યાય. શું આપેલું છે? પ્રત્યેક ચિત્ર કે પાસ ઉસકા નામ કોષ્ટક સે ચુનકર લિખે. ચિત્ર બધા આપેલા છે અને એની બાજુમાં ખાલી જગ્યા આપી છે. હવે ખાલી જગ્યામાં આપણે સાચું જવાબ લખવાનો છે પણ એ કેવી રીતે? એ સાચો જવાબ અહીં આપેલા કોષ્ટકમાંથી આપણે શોધી શોધીને લખવાનો છે. તો પહેલું ચિત્ર આપણે આગળ બધા ચિત્રોને આપણે પાઠ દરમિયાન સમજી ગયા છીએ અને દરેકના નામ આપણને સરસ અને સારી રીતે મોઢે થઈ ગયેલ છે. તો પહેલું ચિત્ર શેનું આપેલું છે? રીંગણનું. તો રીંગણને આપણે હિન્દીમાં શું કહીશું? બેંગન. તો ઉપર કોષ્ટકમાં આ અહીં લખેલ છે બેંગન, જે એની જોડણી સાચી અહીં ઉતારીશું. હવે આગળનું ચિત્ર છે બટાકા. તો બટાટાને આપણે હિન્દીમાં શું કહીશું? આલુ. એની ઉપરથી અહીં આપેલ કોષ્ટકમાંથી આલુ શબ્દ જોઈ અને અહીં લખીશું. આગળનું ચિત્ર છે ફૂલેવર. ફૂલેવરને આપણે
ગુજરાતીમાં તો ખબર છે, હવે એને હિન્દીમાં આપણે ફૂલગોબી કહીએ છીએ એ તો આપણને ખબર છે, તો ઉપરના કોષ્ટકમાં ફૂલગોબી ક્યાં લખી છે એ શોધી અને અહીં એની જોડણી જોઈ જોઈને અહીં સાચી લખીશું, જે ગોબી એમાં આપણે ભૂલ પડે નહીં. હવે આગળનું ચિત્ર છે દૂધી. દૂધીને હિન્દીમાં આપણને ખબર છે શું કહેવાય છે, લૌકી. તો ઉપરના બ્રેકેટમાં આ રહ્યું લૌકી, કેવી રીતે લખ્યું છે, લને કાનું અને બે માત્ર, એક માત્ર કરાય નહીં. અહીં જે જોડણી સાચી છે તે વ્યવસ્થિત જોઈ અને અહીં લખીશું લૌકી. હવે આ તો આપણને ખબર જ છે શું છે, કારેલું. તો કારેલાને હિન્દીમાં શું કહીશું, કરેલા. તો ઉપર બેકેટમાં ક્યાં આપેલું છે, કરેલા આવી રહ્યું, તો આની અહીં લખીશું સાચી જોડણી. હવે આ ચિત્ર તો આપણને ખબર છે શેનું છે, ભીંડાનું. તો ભીંડાને આપણે હિન્દીમાં શું કહીશું, ભીંડી. તો ઉપરના બેકેટમાં ભીંડી ક્યાં લખ્યું છે, આ લખ્યું, તો એને અહીં નીચે ઉતારીશું લખ અને એની સાચી જોડણી જોઈશું કે ભના માથે ભીંડી છે, તો આપણે અહીં કરેલ છે. હવે આ શું છે, મૂળાનું ચિત્ર છે. મૂળાને હિન્દીમાં શું કહીશું, મૂલી. તો એની સાચી જોડણી અહીં પડે, પરીક્ષા દરમિયાન ખોટું ન પડે તે માટે આપણે ઉપરના બેકેટમાંથી નામ ગોતી અને એની જોડણી આ રહી મૂલી, તો એ સાચી અહીં ઉતારી શું. હવે આ છે વટાણા. વટાણાની આપણને ખબર છે કે હિન્દીમાં શું કહીએ છીએ, મટર. તો એનો હવે સાચો જવાબ ઉપરના બેકેટમાં ગોતીએ, મટર ક્યાં લખી છે, આ રહ્યું. તો મટર જે અક્ષર જે જોડણી લખી છે એ જોડણી અહીં આપણે ખાલી જગ્યામાં ઉતારીશું મટર. આ રીતે આપણા પાઠ અને એનું સ્વાધ્યાય અહીં પૂરું થાય છે. તો આજના પાઠ દરમિયાનનો સ્વાધ્યાય એટલે કે હોમવર્ક લેસન તમારે હિન્દીની નોટ માં લખવાનું છે. આપેલા બધાના નામ સામે ચિત્ર દોરવાનું નથી, માત્ર એક નંબર કરી અને નામ લખવાના છે. તો અહીં આપણો પાઠ પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.